જામનગર બાયપાસ ઉપર આવેલ હોટલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ગઈકાલના રોજ ફાયર સેફ્ટી વિભાગ તેમજ ઇન કાર્યપાલક ઇજનેર તેમજ પોલીસ દ્વારા ચેકિંગ કરતા તેની અંદર ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ એન્ડ સેફ્ટી મેજર્સ એક્ટ 2013 અનુસંધાને પૂર્ણ કાર્યવાહી કરેલ ના હોય તેમને નોટિસ ફટકારવામાં આવે. નોટિસ ફટકારી અને હોટલની બંધ કરવાની સૂચના કરવામાં આવે. જે નોટિસની અવગણના કરી હોટલ માલિક જીતેન્દ્ર કરતગ્રા દ્વારા હોટલ ફરીથી ચાલુ કરવાની કરવામાં આવતા તંત્રના ધ્યાને આવતો તંત્રના નાયબ કાર્યપાલક ઇજનેર જેએમસી ના નીતિન કુમાર રવિશરણ દીક્ષિત દ્વારા પંચ બી પોલીસ સ્ટેશનની અંદર આજે ફરિયાદ કરવામાં આવેલ છે. જે ફરિયાદની અંદર આઈપીસી કલમ 336, 188 અને 114 મુજબ ગુનો દાખલ કરેલ છે. આ ગુનાના કામે 3 આરોપી વિરુદ્ધમાં અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં હોટલના માલિક છે જીતેન્દ્રભાઈ અને હોટલના મેનેજર શ્રી વિશાલ કોટક અને વીરેન બોરાના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે.